योगसार आचार्य भगवान योगिंद्र देव रचित योगसार नो स्वाध्याय आपणे करी रह्या छीए। એમાં 43મી ગાથા સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે, હવે આજે 44મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। 44મી ગાથાના ઉપોદગાતમાં કહે છે કે સમભાવ રૂપ ચિત્તથી પોતાના દેહમાં જીન દેવને દેખ। કેવું ચિત્ત રાખવાનું છે? સમભાવ રૂપ ચિત્તથી, સંભાવ રૂપ ચિત્તથી પોતાના દેહમાં જીનદેવને દેખ। જીનેશ્વર ભગવાનની વાત નથી, આ પોતાના આત્માની વાત છે। પોતાના આત્માને દેખ, અગાઉની ગાથામાં એ વાત આવીને કે દેહ દેવળમાં બિરાજમાન, આત્માની શ્રદ્ધા કર, બીજે ક્યાંય બહારમાં ભટકીશ નહીં। અને અહીંયા આ હવે 44મી ગાથામાં કહે છે કે મૂઢા દેવલી દેવું નવી નવી શીલી લિપ્પઈ ચિત્તી દેહા દેવલી દેવું જીણુંસો બુજ્જઈ સમચિતી। સંસ્કૃતમાં ગાથા છે, મૂઢ દેવાલયે દેવઃ નૈવ નૈવ શિવાલયં લેપ્ય ચિત્રે દેહ દેવાલયે દેવઃ જીનઃ તમ ઉદ્યસ્વ સમચિત્તે। ગુજરાતીમાં ગાથા છે, નથી દેવ મંદિર વિશે દેવ ન મૂર્તિ ચિત્ર તન મંદિરમાં દેવજીન સમજ થઈ સમચિત। મંદિરમાં દેવ નથી, મંદિરમાં દેવ નથી। વળી કહે છે કે મૂર્તિ વિશે અને ચિત્ર વિશે પણ દેવ નથી, તન મંદિરમાં દેવજીન, આ દેહ દેવાળ એમાં આત્મા બિરાજી રહ્યો છે। તન મંદિરમાં દેવજીન, અને કહે છે કે એમ સાચી સમજ લે, સંભાવપૂર્વક સમચિત્તથી એવી સાચી સમજ ને ગ્રહણ કર। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે મૂંઢ દેવ દેવાલયે ન એવ, હે મૂંઢ, દેવ દેવાલયમાં પણ નથી, શિવાલયામ લેપે ચિત્રે ન એવ, એવી રીતે કોઈ પથ્થર લેપ કે ચિત્રમાં પણ નથી। હે મૂંઢ સંબોધે છે, મૂંઢ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીને સંબોધે છે અને સમજાવે છે કે તું દેવને શોધે છે તો તારો દેવ તો તારા વિશે છે, દેવ દેવાલયમાં પણ નથી, પથ્થરમાં નથી, કોઈ લેપમાં નથી, કોઈ ચિત્રમાં પણ નથી। જીન દેવ દેહ દેવાલયે, જીન દેવ તો દેહ દેવાલયમાં છે, તમ સમચિત્તે બુદ્ધસ્વ, તેને તું સમચિત્તથી શાંત ભાવે જાણ। હે મૂંઢ, દેવ દેવાલયમાં પણ નથી, એવી રીતે કોઈ પથ્થરમાં લેપમાં કે ચિત્રમાં પણ નથી, જીન દેવ તો દેહ દેવાલયમાં છે, તેને તું શાંત ભાવે સમચિત્તથી જાણ। તો આ ગાથાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। હું પરમાત્મા આ પુસ્તકમાં પાના નંબર 93 ઉપર 44મી ગાથા ને સમજાવતા ગુરુદેવ કહે છે કે હવે સંભાવ રૂપ ચિત્તથી પોતાના જીનદેવને દેખો એમ કહે છે।
પર દેવાલયમાં દેખવાથી તો શુભ રાગ થાય છે. સ્વ દેવાલયમાં દેખવાથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. પર દેવાલય જ્યાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, એવો સ્થાપના નિક્ષેપ પ્રતિમામાં કરવામાં આવ્યો છે, એ મંદિર, એ દેરાસર, એ દેવાલય, એ દેવાલય તો પર દેવાલય છે. એમાં દેખવાથી, એમાં દર્શન કરવાથી શુભભાવ થાય છે અને શુભભાવ એ પુણ્યબંધનું કારણ છે. જિનેશ્વર ભગવાનની પ્રતિમા, એ પ્રતિમા પથ્થરની હોય, ધાતુની હોય, અને એમાં વિધિપૂર્વક એવો નિક્ષેપ કરવામાં આવ્યો હોય કે આ ભગવાન છે, આ મહાવીર સ્વામી ભગવાન છે કે આ ઋષભદેવ ભગવાન છે, તો પણ એ પ્રતિમામાં ભગવાન નથી, એ તો નિક્ષેપ કર્યો છે. મહાવીર સ્વામી ભગવાન કે ઋષભદેવ ભગવાન તો સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે. એવી રીતે સિમંદર પ્રભુની પ્રતિમા બનાવી અને એમાં નિક્ષેપ કરવામાં આવ્યો હોય કે આ સિમંદર પ્રભુ વિધિ સહિત એવો નિક્ષેપ કરવામાં આવ્યો છે, તો પણ સિમંદર પ્રભુ તો મહાવીર ક્ષેત્રને વિશે બિરાજમાન છે, કંઈ પ્રતિમામાં બિરાજમાન નથી. અને એવી તો કેટલી હજારો પ્રતિમા બનાવવામાં આવી હોય પણ ક્યાંય સિમંદર પ્રભુ બિરાજમાન નથી. સિમંદર પ્રભુ તો પોતે પોતાના વિશે, પોતાના સ્વરૂપમાં મહાવીર ક્ષેત્રને વિશે રહ્યા છે. એટલે આ પર દેવાલય, અને એવા પર દેવાલયને દેખવાથી એટલે કે ત્યાં જઈ અને પ્રતિમા સામે જોઈ અને પ્રભુનું સ્મરણ કરવાથી એવો શુભભાવ હોય ત્યારે પુણ્યનો બંધ પડે, પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ ન થાય. પ્રતિમાને જોવાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ ન થાય. ક્યાંક સમ્યક દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ તરીકે બતાવ્યું હોય કે પ્રભુના દર્શન કરતા કે પ્રતિમાના દર્શન કરતા એને સમ્યક દર્શન થયું, પણ એ તો નિમિત્ત કારણ. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ તો પોતે જ્ઞાન સ્વભાવી છે માટે થાય. ઉપાદાન કારણ છે તે મુખ્ય કારણ છે, અને એ પરિણામ છે એ ઉપાદાન કારણને અનુસરીને થઈ રહ્યા છે, નિમિત્તને અનુસરીને નથી થતા. નિમિત્તને અનુસરીને પરિણામ ન હોય પ્રભુ જ્યારે એ ત્યાં ઉપસ્થિત છે માટે એને નિમિત્તનો આરોપ અપાય, પરંતુ પરિણામ જે થાય એ તો ઉપાદાન કારણને અનુસરીને હોય, અને એના ગુણ ઉપાદાન કારણમાં જે છે એ હોય, એ એમાં વ્યાપે. ઘડાનું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે માટીમાંથી ઘડો બન્યો, તો ઘડો છે એ નૈમિત્તિક છે, એમાં નિમિત્ત તરીકે કુંભાર છે અને ઉપાદાન કારણ તરીકે માટી છે. તો એમાં માટીના ગુણ હોય, ઘડામાં માટીના ગુણ છે, કુંભારના ગુણ નથી. માટીના બધા ગુણ ઘડામાં છે, પણ કુંભારનો એક પણ ગુણ ઘડામાં નથી. એટલે નિમિત્ત અને ઉપાદાનને જેમ છે તેમ સમજવા જોઈએ. વળી જેને સમ્યક દર્શન થયું છે એને તો જ્ઞાન ભાન છે કે પોતે પૂર્ણ સ્વરૂપી ભગવાન આત્મા છે. જેને આવો પોતાના આત્માનો અનુભવ થયો છે, અંશે અનુભવ થયો છે, એ તો સમજે છે કે પોતાનું સ્વરૂપ તો પૂર્ણ જ છે. અને જેને એવો નિર્ણય થયો, નિર્ધાર થયો કે પોતે પૂર્ણ છે, પોતે પૂર્ણ છે, તો એની દ્રષ્ટિ બદલાઈ જાય, એને નિમિત્તાધીન દ્રષ્ટિ હોય જ નહીં. પોતે જ પૂર્ણ છે તો પછી બહારમાં ક્યાં કાંઈ લેવા જવું છે? પોતે જ પૂર્ણ છે તો પોતાના એવા પરિણામ થાય છે તો એમાં પરની અપેક્ષા ક્યાં રહી? દ્રવ્યશ્રુતનો આટલો અભ્યાસ કરે, શાસ્ત્રોનો અભ્યાસ કરે, પણ જિનેશ્વર કથિત માર્ગમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાને જ માને નહીં. જિનેશ્વર ભગવાને એમ કહ્યું કે ભાઈ તું પૂર્ણ છો, બધી વાતે પૂર્ણ છો, અનંત ગુણ છે, બધા ગુણો પૂર્ણ છે, એક પણ ગુણ આગો પાછો થતો નથી, બધાનું પરિણમન એક સરખું ચાલી રહ્યું છે, એવો તું ભગવાન આત્મા શુદ્ધ છો, સિદ્ધ સમાન છો, અને તારે તું પૂર્ણ છો એટલે એની પ્રગટતા કરવા માટે બીજાની અપેક્ષા નથી. કાંઈ આવે તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કે અનુભૂતિ થાય, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. પોતે પૂર્ણ છે એવો જ એને વિશ્વાસ બેઠો છે,
પોતે પૂર્ણ છે અને પોતાના પૂર્ણ સ્વરૂપમાંથી જ પોતાના નિર્મળ પરિણામ થશે એવી જેને શ્રદ્ધા અને વિશ્વાસ બેઠા છે એને નિમિત્તની દ્રષ્ટિ હોતી જ નથી કે કોઈ નિમિત્ત આવે ત્યારે કામ થાય એવી વાત હોતી જ નથી. મિથ્યા દ્રષ્ટિને જ નિમિત્ત આધીન દ્રષ્ટિ છે કે અમુક આમ થાય તો મારું કામ થાય, અમુક આમ આવે તો મારું કામ થાય. કેમ કે એ પોતે પોતાને પૂર્ણ સમજતો નથી. વ્યવહારમાં, ધર્મમાં, બધી જગ્યાએ વસ્તુનું સ્વરૂપ તો આમ જ છે, પણ આ મૂળ મિથ્યા દ્રષ્ટિ એ પોતાને પરિપૂર્ણ સમજતો જ નથી. અને પરિપૂર્ણ નથી સમજતો, પોતાનું ઉપાદાન કારણ જે પૂર્ણ છે એને એ નથી સમજતો, એનું મહાત્મ લાવતો નથી અને એની દ્રષ્ટિ કરતો નથી, એટલે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિતરાગી પરિણામ થતા નથી અને એમ એ સમ્યક્ત્વ વિના ભવના ભ્રમણ કરે છે. એટલે પર દેવાલયમાં દેખવાથી, જિનેશ્વર ભગવાનની પ્રતિમાને જોવાથી, એમના ગુણોનો વિચાર કરવાથી, એમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાથી શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે, પણ એ દ્વારા પોતાને સમ્યક દર્શન થાય નહીં. કેમ કે ત્યાં સમ્યક દર્શન નથી, એ પ્રતિમા છે અને પરના લક્ષ્ય થતા પોતાના એ શુભભાવ છે. ત્યાં પોતાનું સ્વરૂપ નથી. પોતાનું સ્વરૂપ તો અંદરમાં પડ્યું છે. પોતાનો સ્વભાવ જે અંદરમાં અનંત ગુણને અનુસરીને છે એ સ્વભાવ પોતાને વિશે છે. બહારમાં એ સ્વભાવ નથી, બહારમાં એ સ્વભાવ નથી. જિનેશ્વર ભગવાને પણ એમ જ પોતાના સ્વભાવને પ્રગટ કર્યો છે. સ્વરૂપની દ્રષ્ટિ કરી અને પોતાના સ્વભાવને પ્રગટ કરી શકાય, પણ અન્યની દ્રષ્ટિ કરી, બીજા તરફ દ્રષ્ટિ કરી અને પોતાનો સ્વભાવ પ્રગટ ન થઈ શકે. પર દેવાલયમાં દેખવાથી શુભભાવ થાય છે, પણ સ્વદેવાલયમાં દેખવાથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. કેમ કે સ્વદેવાલય કેવું છે? એ પૂર્ણ છે, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, એ સ્વદેવાલય. એટલે કે પોતાનું સ્વરૂપ. અહીંયા સ્વદેવાલય કહેતા એમ કેવું છે કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરતા પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. કેમ કે ઉપાદાન કારણ જ એવું છે, પૂર્ણ છે, એટલે એની દ્રષ્ટિ કરતા જ એને નિર્મળ પરિણામ થાય છે. આ વાતને સમજવાની છે. ઉપાદાન અને નિમિત્તને જ્યાં સુધી બરાબર સમજતો નથી ને ત્યાં સુધી એને નિમિત્ત આધીન દ્રષ્ટિ રહે છે. અને મુખ્ય કારણ તો એ છે કે પોતે પોતાને પરિપૂર્ણ સમજતો નથી, એટલે જ એને પરાધીનતા છે. જે પોતે પૂર્ણ છે એને કોઈ પરની અપેક્ષા હોતી નથી, પરની અપેક્ષા નથી હોતી અને એવી કોઈ પરાધીનતા એને હોતી નથી. એ તો સ્વરૂપનું લક્ષ્ય કરે જ છે. પોતે પૂર્ણ છે એ વાતનો વિશ્વાસ જેને છે, પોતે શુદ્ધ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, આ ત્રણ વાતનો જેને વિશ્વાસ છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય છે. એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય છે. સ્વરૂપ તરફ દ્રષ્ટિ નથી ત્યારે એને જિનેશ્વર ભગવાન તરફ એવો શુભભાવ આવે કે પ્રભુ આપે મને આ દ્રષ્ટિ આપી, આપે મને જ્ઞાન આપ્યું. પણ એ બધો શુભભાવ છે, અહોભાવ છે. એ દ્વારા કાંઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થતા નથી, ધર્મની શરૂઆત થતી નથી, મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી. બે વસ્તુને જરાક જુદી પાડવાની જરૂર છે. અહીંયા આ વાત ગુરુદેવે એટલા માટે જ લીધી છે કે પર દેવાલયમાં દેખવાથી શુભ રાગ થાય છે, પ્રતિમા સામે જોવાથી શુભ ભાવ છે, અહોભાવ છે, પૂજાનો ભાવ છે, ભક્તિનો ભાવ છે, પણ એનાથી પુણ્યનો બંધ પડે. પણ સ્વરૂપમાં ન જવાય. સ્વરૂપમાં જવા માટે સ્વરૂપની જ દ્રષ્ટિ કરવી પડે અને પોતાનું સ્વરૂપ કેવું છે એનો ખૂબ અભ્યાસ કર્યા પછી એને એની દ્રષ્ટિ કરવી પડે, એ તરફ વળવું પડે. પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ છે એવું એણે નક્કી કર્યા પછીથી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળવા પડે. અને એમ જ્યારે એ કરે છે,
એટલે પોતાનું દર્શન કરે છે, પોતાનું જ્ઞાન કરે છે, તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે. અને બહારમાં મંદિરમાં પ્રતિમાના દર્શન કરે છે તો પુણ્યનો બંધ પડે છે. બે વાતને અહીંયા સાથે લીધી છે. ગુરુદેવ આગળ કહે છે કે શુભ રાગથી ચૈતન્ય મૂર્તિ દેખાતી નથી. ચૈતન્ય મૂર્તિ પોતાની ચૈતન્ય મૂર્તિ છે, એ કાંઈ ઇન્દ્રિયનો વિષય નથી. એ ઇન્દ્રિયનો વિષય નથી એટલે દ્રષ્ટિમાં કાંઈ એ આવી જાય, આંખથી દેખાઈ જાય, એવું કાંઈ બનતું નથી. વળી સામે પ્રતિમા છે એને જુએ છે. સામે પ્રતિમા છે, મંદિરમાં ગયો છે તો એને એ પ્રતિમાના દર્શન થાય છે. તો એના મનમાં એમ છે કે મને મારા આત્માના એવા દર્શન થઈ જાય. એમ નથી પ્રભુ, એમ નથી. ચૈતન્ય મૂર્તિ તું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છો. ચૈતન્ય મૂર્તિ ચેતના 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 એકલી ચેતના. ચેતના કઈ રીતે છે? ચેતના બે પ્રકારે છે, જ્ઞાન અને દર્શન રૂપ ચેતના છે. તો એવી જ્ઞાન દર્શન રૂપ ચેતના પોતે ભગવાન આત્મા જ્ઞાન દર્શન ચેતના રૂપે છે. તો એવી ચેતનાનો અનુભવ એને પોતાને થાય, પોતાના ચૈતન્યપણાનો અનુભવ એને પોતાને થાય. જ્ઞાન દ્વારા, દર્શન દ્વારા જ એને પોતાના જ્ઞાન આનંદ શુદ્ધ શાંત સ્વરૂપનો અનુભવ થાય છે. પણ પરનું લક્ષ્ય કરી સાક્ષાત જીનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો એમનું લક્ષ્ય કરી અને શુભભાવ પ્રગટ કરવાથી પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ નથી થતો. શુભરાગથી ચૈતન્ય મૂર્તિ દેખાતી નથી. ચૈતન્ય મૂર્તિનું અવલોકન તો અરાગી નિર્વિકારી ભાવથી થાય છે. ચૈતન્ય મૂર્તિ પોતે છે. ચેતનાની વાત લીધી, જ્ઞાન દર્શનની ચેતનાની વાત લીધી, કેમ કે એ ચેતના દ્વારા એને પોતાના અનંત ગુણનો અનુભવ થાય છે. એટલે ચેતના કહેતા અનંત ગુણનું શુદ્ધ પરિણમન પણ એમાં આવી ગયું. એવા પોતાના અનંત ગુણના શુદ્ધ પરિણમનનો અનુભવ પોતાને જ્ઞાન દર્શનની ચેતનામાં થાય છે. તો એવા ચૈતન્ય મૂર્તિનું અવલોકન એ કોઈ શુભ કે અશુભ ભાવ દ્વારા થતું નથી. શુભ ભાવ દ્વારા એ થાય નહીં, કેમ કે શુભ ભાવ સાથે વિકલ્પ રહ્યો છે. અને શુભ ભાવ છે ત્યારે તો પરનું લક્ષ્ય છે. તો પરનું લક્ષ્ય છે અને એવો વિકલ્પ છે તો એ તો બહારમાં જ છે, એનો ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો જ નથી. ગમે તેટલા ભક્તિ પૂજાના ભાવ કરે, ગમે તેટલા જાપ કરે, સાક્ષાત સમોસરમાં બેસી અને ભગવાનના દર્શન કરી અને પ્રભુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે, આંખમાંથી આંસુ ચાલ્યા જાય, પણ તે છતાંય ઉપયોગ તો બહારમાં છે, ઉપયોગ તો પરલક્ષ્ય થયો છે. તો એમાં એક ઉપયોગમાં પોતાનું ચૈતન્ય સ્વરૂપ ક્યાંથી એને દેખાય, ક્યાંથી અનુભવમાં આવે? એટલે ચૈતન્ય મૂર્તિનું અવલોકન તો અરાગી નિર્વિકારી ભાવથી થાય છે. કોઈ રાગ નહીં, શુભ રાગ પણ નહીં, અને કોઈ વિકાર નહીં, નિર્વિકારી ભાવથી. વિકાર ક્યાં છે? વિકાર જ્યારે પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બહાર આવે છે તો વિકાર છે. વિકાર એટલે પરનું લક્ષ થતા કર્મના ઉદય આવ્યા છે, સંયોગો આવ્યા છે, તો એનું લક્ષ કરતા જે ભાવ થાય છે એ વિકારી ભાવ છે, એ પરિણામ વિકારી છે. એ ભલે શુભ હોય તો પણ એ વિકારી છે. એટલે અરાગીને નિર્વિકારી ભાવથી, હવે અરાગીને નિર્વિકારી ભાવ પરનું લક્ષ કરવાથી તો થાય નહીં. એ સાથે રહેલો વિકલ્પ ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય, શુભ વિકલ્પ ગમે તેવો હોય, તો પણ સ્વાર્પણનો વિકલ્પ હોય, પ્રભુના શરણમાં બેસી જવાનો વિકલ્પ હોય, બસ બીજું કાંઈ જોઈએ નહીં, સમોસરણમાં ગયો અને પ્રભુના દર્શન કર્યા અને બસ હવે પ્રભુના ચરણમાં અહીંયાથી બેસી જવું છે, ખસવું નથી અહીંથી, આટલો બધો ભાવ આવી ગયો હોય, ત્યાં ને ત્યાં દીક્ષા લેવાનો ભાવ આવી ગયો હોય, તો એ શુભ ભાવ. એ શુભ ભાવથી આત્માનું દર્શન થતું નથી. એમાં શુભ ભાવ છે, એ પણ શુભ ભાવ છે.
કોઈના પણ પ્રત્યે ગમે તેવો ઉત્કૃષ્ટ ભાવ હોય તો પણ છેવટે એ પુણ્યબંધનું જ કારણ થાય. એ વિકારી પર્યાય જ કહેવાય. વિકારી એટલા માટે કહેવાય કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એવા શુદ્ધ સ્વરૂપને છોડીને ત્યાંથી ચ્યુત થઈ અને બહારમાં આવ્યો એટલે વિકાર. નિર્વિકારી તો પોતાનું સ્વરૂપ જ છે. પોતાનું સ્વરૂપ નિર્વિકારી છે, એમાં ક્યારેય કોઈ વિકાર થઈ શકે નહીં. પોતાના સ્વરૂપમાં વિકાર થાય નહીં, બહારમાં થયેલા વિકાર પોતાના સ્વરૂપમાં પેસે નહીં. એવો એ અદ્ભુત કિલ્લો છે કે એમાં કોઈ વિકાર પેસતો નથી. અનંતકાળમાં એને અનેક પ્રકારના શુભ ભાવ કર્યા, અનંત કાળ ગયો, અનંત ભાવ કર્યા અને દરેક ભાવમાં અનેક પ્રકારના એને એવા ભાવ કર્યા, શુભ કે અશુભ ભાવ કર્યા, ખરાબમાં ખરાબ ભાવ પણ કર્યા, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ પણ કર્યા, પણ એમાંનો એક પણ ભાવ પોતાના સ્વરૂપમાં ઘૂસતો નથી, પેસતો નથી. પોતે વિકાર રહિત જ છે. અવિકારી તો પોતાનું સ્વરૂપ છે, રાગ વિનાનું પોતાનું સ્વરૂપ છે. એટલે અરાગી અને નિર્વિકારી ભાવ પોતાના સ્વરૂપને અનુસરીને હોય, પણ પોતાના સ્વરૂપને છોડીને પરનું લક્ષ કરતા અરાગી કે નિર્વિકારી ભાવ થાય નહીં. ફરીથી, પોતાનું સ્વરૂપ રાગ વિનાનું છે, વિકાર વિનાનું છે, તો અરાગી અને નિર્વિકારી ભાવ તો પોતાના શુદ્ધ સ્વરૂપને અનુસરીને થાય, પણ પોતાના સ્વરૂપને છોડીને બહારમાં પરનું લક્ષ કરતા એવા અરાગી નિર્વિકારી ભાવ થાય જ નહીં. આ મૂળ વાત છે. શું કહે છે ગુરુદેવ કે ચૈતન્ય મૂર્તિનું અવલોકન તો અરાગી નિર્વિકારી ભાવથી થાય છે, એટલે કે પોતાના એવા સ્વરૂપનું લક્ષ કરતા એને એવું અવલોકન થાય છે. કારણ કે ચૈતન્ય મૂર્તિમાં રાગનો અભાવ છે. પોતાની ચૈતન્ય મૂર્તિની વાત છે પ્રભુ, એ કઈ મૂર્તિ નથી, એ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. પોતે સુખનો સાગર, આનંદનો દરિયો છે, શાંતિનો મહાસાગર છે, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે. પોતે સત્તા સ્વરૂપ છે, અસંખ્ય પ્રદેશી છે, લોકાકાશ પ્રમાણ છે નિશ્ચયથી અને વ્યવહારથી, શરીર પ્રમાણ છે જ્યાં સુધી એ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી, અને પછી તો એની એ પર્યાય બદલાતી પણ નથી, આકાર પણ બદલાતો નથી. એવો પોતે ભગવાન આત્મા દરેક પ્રદેશે અનંત ગુણ રહ્યા છે એવો ચૈતન્ય મૂર્તિ છે, અને એમાં રાગ હોય જ નહીં. ચૈતન્ય મૂર્તિમાં રાગનો અભાવ છે. નિજ આત્મપ્રભુને જોવામાં સમભાવ જોઈએ. ફરી ગુરુદેવ એક બીજી મહત્વની વાત લીધી છે. નિજ આત્મપ્રભુને, પોતાના આત્માને, પોતાના પરમાત્મા સ્વરૂપને જોવામાં, આંખથી જોવાનું નથી ભાઈ, જોવું એટલે એનું દર્શન કરવું. જ્ઞાન દ્વારા, એ દર્શન દ્વારા, બે ગુણ છે દર્શન અને જ્ઞાન, એ દ્વારા એ દેખાય છે, એ જણાય છે. દેખવું અને જાણવું એટલે દર્શન અને જ્ઞાન, એ તો આત્માનો સ્વભાવ છે. તો એ દ્વારા પોતાનું સ્વરૂપ દેખાય છે. એટલે કહે છે કે નિજ આત્મપ્રભુને જોવામાં સમભાવ જોઈએ. સમભાવ એટલે શું? સમભાવ એટલે બધા પ્રત્યે સરખો ભાવ એટલે સમભાવ, એવી વાત નથી. સમભાવ એટલે શાંત ભાવ, અહીંયા એવો અર્થ છે. શાંત એટલે કોઈ બહારમાં દ્રષ્ટિ નથી, પરના વિકલ્પો નથી, અને માત્ર પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે ત્યારે એને સંભાવ હોય છે, એ શાંત ભાવ છે. શાંતિ એટલે મનની શાંતિ, એમ શાંતિ હોતી નથી. વિકલ્પોનો કોલાહલ જેને મટી ગયો છે એને શાંતિનો અનુભવ થાય છે. વિકલ્પોનો કોલાહલ મટી જતા શાંતિ અનુભવાય છે, એટલે કે નિર્વિકલ્પ દશામાં જ શાંતિનો અનુભવ થાય છે. એવો શાંત ભાવ જ્યારે હોય ત્યારે નિર્વિકલ્પ દશા છે, અને એવી દશામાં પોતાના આત્માનું દર્શન થાય છે. નિજ આત્મા પ્રભુને જોવામાં
સમભાવ જોઈએ. સમભાવ પોતાના સ્વરૂપને અનુસરીને થાય, પરને જોતા તો વિકલ્પ થાય, રાગ કે દ્વેષના પરિણામ થાય. બારમાં પરને જોતા ક્યારેય સંભાવ ન થાય, એમાં હંમેશા એને રાગ કે દ્વેષના પરિણામ જ થાય. સમભાવ તો પોતાના સ્વરૂપમાં પડેલી ચીજ છે, એટલે સ્વરૂપને અનુસરતા સંભાવ થાય ત્યાં શાંતિ જ હોય છે. એટલે વિકલ્પોનો કોલાહલ મટી જાય અને નિર્વિકલ્પ દશા થાય ત્યારે સંભાવ હોય છે. અને એવા સંભાવ દ્વારા પોતાનો આત્મા, પોતાનું પરમાત્મા સ્વરૂપ અનુભવમાં આવે છે. આગળ કહે છે કે હે મૂર્ખ, દેવ કોઈ બીજા મંદિરમાં નથી કે નથી પાષાણમાં કે નથી શિલ્પમાં. જીન દેવ તો શરીરરૂપી દેવાલયમાં બિરાજે છે. આત્મા જ પોતાના વિતરાગી સ્વભાવનો ઈશ્વર હોવાથી જીનેન્દ્ર છે. પોતે જ ભગવાન આત્મા છે, એનો સ્વભાવ વિતરાગી સ્વભાવ. વિતરાગી સ્વભાવ એટલે કસાય રહિત સ્વભાવ, વિતરાગતા એટલે અકસાય, કોઈ કસાય નથી. ક્રોધ માન માયા લોભ એની ચાર ચોકડી એટલે એ 16 અને 9 પ્રકારના 9 કસાય એમ 25 પ્રકારે કસાયની વાત આપણે કરીએ છીએ. અને એવી જ ચારિત્ર મૌનીય કર્મની 25 પ્રકૃતિ છે જે એને કસાય થવામાં નિમિત્ત કારણ છે. એને ક્રોધ માન માયા લોભના પરિણામ થાય કે રતિ અરતિ ભય જુગુપ્સા હાસ્ય શોક પુરુષવેદ સ્ત્રીવેદ નપુસકવેદ એવા 9 પ્રકારના કસાય. તો એવા એ કસાયના પરિણામ જ્યારે થાય છે તો એમાં નિમિત્ત કારણ તરીકે ચારિત્ર મૌનીય કર્મની એવી જ એ જ નામની પ્રકૃતિઓ છે, એના ઉદય હોય છે. પણ એ ચારિત્ર મૌનીય કર્મ કાંઈ એને એવા કસાય ભાવે કરાવે છે એમ નથી. એ પોતે એ કર્મના ઉદય સાથે જોડાઈ અને એવા કસાય ભાવે થાય છે. આ ક્રોધ માન માયા વગેરે જે કસાય કયા એને ગુરુદેવે બહુ સુંદર રીતે બહુ ટૂંકમાં વર્ણવ્યા છે. કહે છે કે કસાય એટલે જે આત્માને કસે તે કસાય, આત્માને દુઃખ આપે તે કસાય. કસાયની એવી વ્યાખ્યા કરી છે, આત્માને દુઃખ આપનારા છે. જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી આત્માને દુઃખ જ છે, બીજું કાંઈ નથી. રાગ છે, શુભરાગ છે, તો એ આત્માને દુઃખ આપનારો છે. તો એ કસાય જ્યાં નથી એવું પોતાનું સ્વરૂપ છે, એ વિતરાગી સ્વરૂપ છે. વિતરાગતા પ્રગટ કરવી એટલે કસાય રહિત દશા પ્રગટ કરવી, એને વિતરાગતા કહેવાય. વૈરાગ્ય અને વિતરાગતામાં ફેર છે. વૈરાગ્ય જુદી વસ્તુ છે, વિતરાગતા જુદી વસ્તુ છે. વૈરાગ્ય એટલે જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, તે વૈરાગ્ય છે. જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા ભાવને વૈરાગ્ય કહીએ છીએ. અને વિતરાગતા અકસાય ભાવ છે. અહીંયા કહે છે કે આત્મા જ પોતાના વિતરાગી સ્વભાવનો ઈશ્વર હોવાથી, વિતરાગી સ્વભાવ છે, વિતરાગી સ્વભાવરૂપ ઐશ્વર્ય એનામાં પડ્યું છે, એનો એ સ્વામી એટલે વિતરાગી સ્વભાવનો ઈશ્વર હોવાથી પોતે જીનેન્દ્ર છે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા પોતાનું જીનેન્દ્રપણું પોતાને ખ્યાલમાં આવે એવું છે. દ્રવ્ય દ્રષ્ટિ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરતા અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે તો પોતાને ખ્યાલ આવે છે કે પોતે પરમાત્મા સ્વરૂપ જ છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે અકસાય રૂપ જ છે, પોતે વિતરાગ સ્વરૂપ જ છે. એટલે એવા પોતાના વિતરાગી સ્વભાવનો ઈશ્વર હોવાથી પોતે જીનેન્દ્ર છે. એ જ જીનપણું છે. જીનેશ્વર ભગવાને એને પર્યાયમાં પ્રગટ કર્યું, એને વ્યક્ત કર્યું. આપણે પર્યાયમાં પ્રગટ નથી કર્યું તો શું એ જીનેન્દ્રપણું પોતાનામાં નથી? એવું વિતરાગી પણ પોતાનામાં નથી, એવું અકસાય સ્વરૂપ પોતાનું નથી, એવું જ્ઞાન સ્વરૂપ શું પોતાનું નથી? ન હોય તો પ્રગટ ક્યાંથી થશે? ન હોય તો પ્રગટ ક્યાંથી થાય? જીનેશ્વર ભગવાન જેમણે પ્રગટ કર્યું છે એમણે પ્રગટ ક્યાંથી કર્યું? અંતરમાંથી પ્રગટ કર્યું છે. એટલે દરેક આત્મા જીનેન્દ્ર છે. કઈ રીતે જીનેન્દ્ર છે?
તો કે એનું સ્વરૂપ એવું છે, શક્તિ અપેક્ષાએ અનંત ગુણ પડ્યા છે, એમાં કશાય નથી, એમાં રાગ નથી, એવું એનું સ્વરૂપ છે. પોતાના વિતરાગી સ્વભાવનો ઈશ્વર હોવાથી એ જીનેન્દ્ર છે. બેહદ શાંત સ્વરૂપ નિરાકુળ છે. શાંતિની વાતને અહીંયા ગુરુદેવ કહે છે કે એને શાંતિ છે, આકુળતા નથી, એને શાંત સ્વરૂપ જ છે. શાંતિ પર્યાયમાં એમ નહીં, અહીંયા દ્રવ્યની વાત છે. દ્રવ્યમાં શાંતિ એટલે શું? શાંતિનો ગુણ અંદરમાં પડ્યો છે અને એનું પરિણમન એને અનુભવમાં આવે છે, એટલે શાંત સ્વરૂપ છે, આકુળતા વિનાનો છે. વિકલ્પો થતા જ નથી, કેમ કે વિકલ્પો મનના છે અને મન તો બહાર રહ્યું. સ્વરૂપની દ્રષ્ટિ થતા નિર્વિકલ્પ ધ્યાન છે ત્યારે કોઈ વિકલ્પ હોતા નથી. જીવને અશાંતિનું કારણ વિકલ્પો છે, વિકલ્પોનો કોલાહલ છે. આપણે એમ માનીએ કે અવાજ બંધ થઈ ગયો એટલે શાંતિ લાગે છે, અવાજ બંધ થતા શાંતિ ન લાગે ભાઈ. શાંતિ તો વિકલ્પોનો કોલાહલ શાંત પડે એટલે નિર્વિકલ્પ દશામાં શાંતિ હોય, બાકી વિકલ્પ હોય અને શાંતિ એ શક્ય જ નથી પ્રભુ. અહીંયા બેહદ શાંતિ પોતે પ્રગટ કરી શકે એવો છે, કેમ કે સ્વરૂપ જ એવું છે. બેહદ શાંત સ્વરૂપ નિરાકુળ પોતે છે. આ દ્રવ્યની વાત છે. દ્રવ્ય આવું છે તો એને અનુસરીને પરિણામ એ વાત થાય ને. દ્રવ્ય જ આવું છે બેહદ શાંત સ્વરૂપ નિરાકુળ, તો પછી અશાંતિ ક્યાંથી પ્રગટે? અશાંતિ પ્રગટ થતી જ નથી. જીવને ક્યારેય અશાંતિ પ્રગટ થઈ નથી, અશાંતિ તો એ ઊભી કરે છે. શાંત સ્વરૂપને છોડી અને વિકલ્પોમાં જઈ અને અશાંતિ જાતે ઊભી કરે છે. શાંત સ્વરૂપમાં એ ક્યારેય ગયો નથી ને એટલે એને ખ્યાલ નથી. જેને આત્માનો અનુભવ કર્યો છે એને ખ્યાલ છે કે પોતાનું સ્વરૂપ શાંત સ્વરૂપ છે. સ્વભાવમાં આવું જીનેન્દ્રપણું પડ્યું છે, એની દ્રષ્ટિ કરે તો એને એ અનુભવમાં આવે. ગુરુદેવ કહે છે કે સ્વભાવમાં જીનેન્દ્રપણું ન હોય તો પર્યાયમાં જીનેન્દ્રપણું ક્યાંથી આવશે? માટે નક્કી કર પહેલા તું કે તું જીનેન્દ્ર છો અને આવું જીનેન્દ્રપણું એ શક્તિરૂપે તારામાં પડ્યું છે. એની વ્યક્તતા ભલે ન હોય પણ એ શક્તિરૂપે પડ્યું જ છે, એનો સ્વીકાર કર. એવો સ્વીકાર થશે તો દ્રષ્ટિ એ તરફ જશે. પોતાની ઓળખ એ જ છે પોતાનું જીનેન્દ્રપણું, પોતાનું પૂર્ણપણું, પોતાનું શુદ્ધપણું, પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ, એ જ પોતાની ઓળખ છે. માટે નક્કી થાય છે કે પોતાનો આત્મા જ સ્વભાવથી જીનેન્દ્ર છે. જીન અને જીનેન્દ્રમાં કાંઈ ફેર નથી. સમભાવથી એટલે કે પર તરફના રાગના વલણને રોકી સ્વ તરફનું વલણ કરવાથી સ્વ આત્મા શ્રદ્ધાય છે, દેખાય છે. પોતાના આત્માની અનુભવ સહિતની એવી શ્રદ્ધા થાય છે સ્વ તરફનું વલણ કરવાથી. રાગના વલણને રોકી સ્વ તરફનું વલણ કરવાથી સ્વ આત્મા શ્રદ્ધાય છે, દેખાય છે. યોગીન્દ્ર દેવ જંગલમાં વસતા હતા, તેમણે આ રહસ્ય કહ્યું છે. એ રહસ્યનો ધરનાર તું છો. રહસ્ય તો પ્રભુએ આપી દીધું, આચાર્ય ભગવાને આપી દીધું, એને રહસ્યને રહસ્ય તરીકે ક્યાં રહેવા દીધું છે? જરાય ગોપવ્યા વિના આખો માર્ગ પ્રસિદ્ધ કરી દીધો છે, પછી ક્યાં રહસ્ય રહ્યું? પણ એમાં રહસ્ય શું સમાયું છે એ અપેક્ષાથી વાત કરવી છે કે એ વાતને સમજતા અનંતકાળના મિથ્યાત્વનો નાશ થાય છે, એવું એ રહસ્ય. શું કહે છે કે તેમણે આ રહસ્ય કહ્યું છે, એ રહસ્યનો ધરનાર તું છો. એમણે તો આત્મઅનુભવ દ્વારા એ પ્રગટ કર્યું છે, પણ હવે એ રહસ્યને તું પ્રગટ કર. એ રહસ્ય દ્વારા તું તારા સ્વરૂપને પ્રગટ કર. એ રહસ્યનો ધરનાર તું છો. પણ જીવ ઓશિયાળો પામર એવો થઈ ગયો છે કે મને ઘર બાર વૈરા છોકરા ધંધા એના વિના ચાલે નહીં.
આવું ઓશિયાળાપણું, કુરુદેવને ઓશિયાળાપણું કહે છે, આવો ઓશિયાળો થઈ ગયો છે કે આના વિના મને ના ચાલે, આત્મા વિના ચાલે પણ આના વિના ના ચાલે. અરે ગાંડો થયો છે, આત્મા તો તારો ક્યાંય જવાનો નથી, આત્માની દ્રષ્ટિ તું નથી કરતો, એથી કંઈ શું આત્મા ચાલ્યો જાય છે? અને જેની તું દ્રષ્ટિ કરીને રહ્યો છે એ કંઈ તારું થઈ જાય છે? તું તારું માને એથી શું થઈ ગયું? દારૂ પી અને ગટરમાં પડેલો માણસ એમ કે અમે તો રાજમહેલમાં છીએ તો એમાં કોઈ ના પાડવાનું છે? આ છે ભાઈ, તું ભાન ભૂલેલો દારૂડીઓ ગટરમાં પડ્યો હોય અને એમ કહે છે કે આ રાજમહેલ છે તે અમારો છે, ભિખારી છે અને એમ કે, તો શું કરવાનું? હા તારો, બીજું શું કહેવાય? આપણે એને શું સમજાવવાના? એ ભાન ભૂલ્યો છે, એ દારૂના નશામાં છે, ત્યારે આપણે એને શું સમજાવવાના હતા કે ભાઈ તું ભિખારી છો, તારી પાસે કાંઈ નથી, એમ સમજાવવાના? એ કે આ રાજમહેલ મારો છે, આખું ગામ મારું છે, તો આપણે શું કહીએ કે હા ભાઈ તારું? એ ભાન ભૂલેલાને શું સમજાવાય? એમ અહીંયા પણ એમ જ છે. ગુરુદેવ કહે છે કે આ જીવ ઓશિયાળો થઈ પામર થઈને વર્તે છે, એને શું સમજાવવો? એ એમ માની રહ્યો છે કે આ જગતના પદાર્થો બધા મારા છે, આ ઘર બાર મકાન કપડાં કોમ્પ્યુટર્સ આ કાર આ બધું મારું છે, આ બિઝનેસ મારો છે, આ નોકરી મારી છે, આ જોબ મારો છે, અને એ બધાથી મારું જીવન છે, એના વિના મને ના ચાલે, એના વિના મને ના ચાલે. મિથ્યા માન્યતા લઈ અને જીવ અનાદિનો ભટકે છે, એના વિના જ તને ચાલે છે. શાંત ચિત્તથી વિચાર કરે ને તો ખબર પડે કે એના વિના જ તને ચાલે છે. એ બધી બહારની વસ્તુ બહારમાં રહી એ આત્માને સ્પર્શતી પણ નથી, એ બહારની વસ્તુ બહારમાં જ રહી એ આત્માને ક્યારેય સ્પર્શી જ નથી. માત્ર તે એવા ભાવ કર્યા છે, જે શરીર સાથે તું રહ્યો છે એને તું તારું માને, અને પછી શરીરની બધી ક્રિયાને તું તારી માને, અને પછી શરીર સાથેના બધા સંયોગ અને એના સંબંધોને પણ તું તારા માને, એટલે એક પછી એક અસત્યની હારમાળા થાય. શરીરને પોતાનું માન્યું એટલે પછી શરીરના સંબંધે બધા પોતાના સ્વજન થઈ ગયા. ક્યાંથી સ્વજન થયા? બધા પોતપોતાનામાં રહ્યા, બધા ભગવાન આત્મા. શરીરના સંબંધે જે કંઈ હોય એ બધાને પછી પોતાનું માને, એક શરીરને પોતાનું માન્યું, એક અસત્યને માન્યું એટલે પછી એની આસપાસ બીજા કેટલાય અસત્યોની હારમાળા થઈ જાય. શરીર મારું એટલે પછી શરીરના સંબંધે આ જે કંઈ છે કુટુંબીજનો આ બધા મારા, વળી આ શરીર મારું એટલે શરીરમાં જે અવસ્થાઓ બધી થાય એ પણ મારી, હું રોગી, હું કાળો ને હું ધોળો, અને હું બાળક અને હું ગરડો, એક જ એનું નથી. એટલે શરીરના સંબંધે જે 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 વસ્તુ માનતો જાય છે, આ ખાવું પીવું આ કે બેસવું ઉઠવું ધંધા બંધા, એ બધું શું શરીરના સંબંધે છે કે આત્માના સંબંધે છે? એ બધું શરીરના સંબંધે છે. તો શરીરના સંબંધે જે વસ્તુ છે તો છે, છે એની ક્યાં ના છે? છે એની કોઈ ના નથી, એવા કર્મ પણ છે અને કર્મના ઉદય પણ છે, પણ એ આત્માના નથી. અહીંયા તો એ વાત સમજાવી છે, ઘર બહાર આ બધું છે તો છે, પણ એમાં પોતાપણાની બુદ્ધિ જે છે એ મિથ્યાત્વ છે, કેમકે એ શાશ્વત વસ્તુ તારી સાથે આવતી નથી અને અનંતકાળમાં ક્યારેય આવી નથી, તો એને સમજવાની જરૂર છે. તો છે તો શું કરવું? દલીલ કરે કે આ ધંધા વગર થોડું ચાલશે. અરે ધંધા વગર જ ચાલે છે, ધંધો ધંધાના કારણે થાય છે. એમાં કેટલાય પદાર્થો પોતે પોતાનું પરિણમન કરી રહ્યા છે. છ દ્રવ્યોના પરિણામોનો સ્વતંત્ર રીતે થાય છે. જ્યાં સુધી આ છ દ્રવ્યની સ્વતંત્રતા અને એના પરિણામની સ્વતંત્રતા એ સમજાઈ નથી, એનો વિશ્વાસ નથી આવે ને, ત્યાં સુધી પરમા પોતાપણાની બુદ્ધિ જતી નથી. વળી પોતે પૂર્ણ છે એવી દ્રષ્ટિ જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી એને પરની અપેક્ષા રહ્યા જ કરે છે. આ બે વસ્તુને એને સ્વીકારવાની છે. ગુરુદેવ કહે છે કે આ પોતે પોતાને આવો પામર માને છે, પણ વાસ્તવમાં એ પામર નથી, પોતે ભગવાન આત્મા છે, જીનેન્દ્ર છે. તો એ રીતે આ 44મી ગાથા આનો વિસ્તાર પૂરો થાય છે. એ પછીથી 45મી ગાથા લઈએ. યોગસારમાં ગાથા 45મી ગાથાના ઉપોદ્ઘાતમાં કહે છે કે જ્ઞાનથી જ દેહ દેવાલયમાં પરમાત્માને દેખે છે.
કઈ રીતે એ પોતે દેહ દેવાલયમાં આત્માને દેખે છે. દેહ દેવાલય, દેહને દેહને દેવનું આલય, દેવનું સ્થાન કહ્યું છે. એટલે દેવ પોતે ભગવાન આત્મા અને એ દેહમાં જે બિરાજી રહ્યો છે તો એને એ કઈ રીતે જુએ છે? ઇન્દ્રિયો દ્વારા નહીં, જ્ઞાન દ્વારા જુએ છે. તો કે જ્ઞાનથી જ દેહ દેવાલયમાં પરમાત્માને દેખે છે. પોતાના પરમાત્મા સ્વરૂપને જ્ઞાન દ્વારા એ દેખે છે એટલે જાણે છે, અનુભવે છે. તો ગાથા 45. તિથઈ દેવલી દેવું જીણું સવું વી કોઈ ભણઈ, દેહા દેવલી જો મુણૈસ્તે બહુ કોવી હવઈ. સંસ્કૃતમાં ગાથા છે. તીર્થે દેવકુલે દેવઃ જિનઃ ઇતિ સર્વ અપિ કશ્ચિત ભણતિ, દેહ દેવકુલે ય મન્યતે સ બુદ્ધ કહ અપિ ભવતિ. ગુજરાતીમાં ગાથા છે. તીર્થ મંદિરે જિન લોક કથે સહુ એમ, વિરલા જ્ઞાની જાણતા તન મંદિરમાં દેવ. કોઈક વિરલા જ્ઞાની જ આ વાતને જાણે છે કે પોતાનો ભગવાન આત્મા પોતાની અંદરમાં જ બિરાજમાન છે. તીર્થ મંદિરની અંદર, તીર્થમાં મંદિરોમાં ત્યાં ભગવાન છે એવું માનવાવાળા લોકો ઘણા છે, પણ કોઈક વિરલા જ, કોઈક જ જ્ઞાની છે તે જ જાણે છે કે પોતાનો ભગવાન આત્મા તો પોતાને વિશે જ બિરાજમાન છે. આવું જાણવાવાળા તો કોઈક વિરલા જ છે. અને એવા પોતાના પરમાત્મા સ્વરૂપનો અનુભવ જ્ઞાન દ્વારા થાય છે. અહીંયા અન્વયાર્થમાં કહે છે કે તીર્થે દેવકુલે જિન દેવ, તીર્થમાં અને દેવાલયમાં જીન દેવ છે એમ, સર્વ અપી કશ્ચિત, સર્વ કોઈ ભણિતી કહે છે. સર્વ અપી કશ્ચિત ભણિતી એટલે એમ સર્વ કોઈ કહે છે, બધા એમ કહે છે. શું કહે છે? કે તીર્થમાં અને દેવાલયમાં મંદિરમાં જીન દેવ છે એમ સર્વ કોઈ કહે છે. પણ યહ દેહ દેવ કુલે માન્યતે, પણ જે દેહ દેવાલયમાં જીન દેવને જાણે એવી માન્યતા કરે, માન્યતે કહ્યું છે ને એમ જાણે, સહબુધ ક અપી ભવતી, એવા પંડિત તો કોઈ વિરલા જ હોય છે. તીર્થમાં અને દેવાલયમાં જીનદેવ છે એમ સર્વ કોઈ કહે છે, પણ જે દેહ દેવાલયમાં જીનદેવને જાણે એવા પંડિત તો, એવા જ્ઞાની, પંડિત એટલે અહીંયા જ્ઞાની, શાસ્ત્રમાં જ્યારે પંડિત કહ્યું હોય ત્યારે જ્ઞાની, પંડિત મરણની પણ વાત કરવામાં આવી હોય તો એ પણ સમાધિ મરણની વાત કરવામાં આવી હોય, એટલે એવા પંડિત તો કોઈ વિરલા જ હોય છે. તો 45 ગાથાનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 94 ઉપર 45 ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જ્ઞાની શરીર મંદિરમાં આત્માને દેખે છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી શરીર મંદિરમાં આત્માને દેખે છે. પહેલા નહોતો દેખતો તેની વાત હતી, હવે દેખે છે તેની વાત કહે છે. અજ્ઞાની જીવ તો ભગવાનના સ્થાપના નિક્ષેપમાં જ આત્મા માની લે છે. જિનેશ્વર ભગવાન સિદ્ધ પરમાત્મા એ તો સિદ્ધશિલા ઉપર બિરાજમાન, અને તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એ તો મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન હોય, અને એમની પ્રતિમા અહીંયા ભરત ક્ષેત્રને વિશે હોય, એ સિદ્ધની પ્રતિમા હોય કે તીર્થંકર ભગવાનની પ્રતિમા હોય, પણ એ પ્રતિમામાં તો આપણે સ્થાપના નિક્ષેપ કરીએ છીએ કે આ ભગવાન, આ સિમંદર પ્રભુ અથવા તો આ ઋષભદેવ ભગવાન, એ તો સ્થાપના નિક્ષેપ છે. એ સ્થાપના નિક્ષેપમાં ભગવાન નથી બેઠા. અજ્ઞાની જીવ એમ માને છે, જે સ્થાપના નિક્ષેપ કર્યો
ત્યાં જ એમના આત્માને માને. અજ્ઞાની જીવ તો ભગવાનના સ્થાપના નિક્ષેપમાં જ આત્મા માની લે છે. સ્થાપના નિક્ષેપમાં ભાવ ભગવાન માની લે તો બ્રહ્મ છે. સ્થાપના નિક્ષેપની અંદર ત્યાં જે ભગવાનને માની લે તે તો ભૂલ છે. એ દ્રવ્ય નિક્ષેપ પણ નથી ને ભાવ નિક્ષેપ પણ નથી. દ્રવ્ય નિક્ષેપ ભાવ નિક્ષેપ એ બધી વાત આપણે ગઈ વખતે કરી હતી, એટલે ફરી એ વાતનું પુનરાવર્તન નથી કરતા. તો ભાવ નિક્ષેપ નથી, ત્યાં ત્યાં ભગવાન છે તો ભાવ નિક્ષેપ હોય. દ્રવ્ય નિક્ષેપ પણ નથી, એ ભગવાનનું દ્રવ્ય પણ નથી, એ તો પથ્થર છે અથવા તો ધાતુ છે. એટલે એ સ્થાપના નિક્ષેપ છે. એ સ્થાપના નિક્ષેપમાં ભાવ ભગવાન માની લે એટલે સાક્ષાત ભગવાન માની લે તો એ બ્રહ્મ છે. તેમાં આત્મા માનવો એ મોટી ભૂલ છે. એ દ્વારા તો આપણે એમનું સ્મરણ કરીએ છીએ, એમનું સ્મરણ કરી, એમના ગુણોનું સ્મરણ કરી અને એ ઉપરથી આપણે પ્રેરણા લેવાની છે. પણ ત્યાં ભગવાન બિરાજમાન છે એમ નથી. અજ્ઞાની ત્યાં આત્માને જોવા જાય છે પણ આત્મા મળતો નથી. પરમાત્માને ત્યાં જોવા માટે જાય છે પણ કાંઈ પરમાત્મા ત્યાં બિરાજમાન નથી. પ્રભુ પરમાત્મા તારા સ્વરૂપને વિશે બિરાજમાન છે એવા પરમાત્માનો તું અનુભવ કરી શકે, પણ પ્રતિમાના દર્શન કરવાથી પરમાત્માના દર્શન થતા નથી. પરમાત્મા પણ પોતાને વિશે છે, પરમાત્મા પણ પોતાને વિશે છે. પોતાના પરમાત્માના દર્શન સ્વરૂપનું લક્ષ્ય કરતા જીવને થાય, બીજી કોઈ રીત નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણ ન ઠરે ત્યાં સુધી ભગવાનના દર્શનનો ભાવ આવે જ. બીજી વાત લીધી છે, કેમ કે કોઈને પ્રશ્ન થાય તો કે શું મંદિર ન જવું, પૂજા ન કરવી, પ્રતિમાના દર્શન ન કરવા, ભાઈ એમ ક્યાં વાત કરવી છે? અહીંયા વાત એ કરવી છે કે એ દ્વારા પોતાના સ્વરૂપમાં જવાતું નથી. પોતાના સ્વરૂપમાં કેવી રીતે જવાય એની વાત છે, ભગવાનના દર્શન ન કરવાની તો કોઈ વાત જ નથી. પ્રભુ પ્રત્યેનો અહોભાવ તો જ્ઞાનીને આવે જ. પોતાના સ્વરૂપમાં જે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે એ જ્યારે બહાર આવે છે તો એને એમ થાય છે કે હું ક્ષણવાર માટે મારા સ્વરૂપમાં એકાગ્રતા કરી અને બહાર આવ્યો તો પણ મને આવી આનંદની દશા વર્તે છે, આવી શાંતિની દશા છે. તો જિનેશ્વર ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા એમની કેવી અદ્ભુત દશા હશે! અને એમ વિચાર કરતા એ સહજ રીતે એને ભગવાનની સ્તુતિ થઈ જાય છે. પ્રભુ પ્રત્યે અહોભાવ આવે છે અને મસ્તક ઝૂકી જાય છે, એટલે એને શુભભાવ તો આવવાના જ છે. અને એ મંદિરમાં જઈ અને પ્રભુના ગુણને યાદ કરી અને એવો અહોભાવ પ્રગટ કરે છે, એવો વ્યક્ત કરે છે, એટલે એવો શુભભાવ તો હોય જ. જ્ઞાની ધર્મીને શુભભાવ ના હોય એમ બને જ નહીં. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિના શુભભાવના ઠેકાણા નહીં, પણ જ્ઞાની ધર્મીને તો શુભભાવ આવો જ હોય. પોતાને જે પ્રાપ્તિ થઈ છે તો એ પ્રાપ્તિમાં પૂર્વે જે પોતે અભ્યાસ કર્યો, દ્રવ્યસ્કૃતનો અભ્યાસ કર્યો, તો એ માટે પણ એમને એ જ્ઞાની ધર્મીને એમ લાગે કે આ બધો ઉપકાર પ્રભુનો છે. એમની દિવ્ય ધ્વનિમાંથી આ પરમ સત્ય મને પ્રાપ્ત ન થયું હોત તો મારું શું થાત? એમ કરીને પણ એ પ્રભુની કરુણા માટે, એમના ઉપકાર માટે પ્રભુ સમક્ષ મસ્તક ઝુકાવે છે. અને પ્રતિમા સામે છે તો એ પ્રતિમા એમાં એ નિમિત્ત થાય છે. પોતાનું મસ્તક ઝૂકે છે તો પ્રભુ તરફ. પ્રભુ ભલે ત્યાં બિરાજમાન નથી, એ સિદ્ધ ભગવાન કે હરિયન પરમેશ્વર ત્યાં બિરાજમાન નથી, પણ મસ્તક ઝૂકે છે એમના તરફ અને એમાં સામે પ્રતિમા છે, એ નિમિત્ત છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણ ન ઠરે ત્યાં સુધી ભગવાનના દર્શનનો ભાવ આવે જ. ના આવે એમ નહીં, પણ ત્યાં આત્માના દર્શન ન થાય, પોતાના આત્માના દર્શન ન થાય. જે કોઈ દેહ દેવાલયમાં ભગવાન આત્માને દેખે છે, દર્શન કરે છે, તે જ્ઞાની છે. દેવળમાં બિરાજતા ભગવાન અમારા ઉપકારી છે માટે પૂજવા લાયક છે એમ માને, એમાં દોષ નથી. મંદિરમાં બિરાજમાન પ્રભુ એમનો મારી પર અત્યંત ઉપકાર છે એમ
એને વ્યવહારથી માન્યતા હોય અને એવી માન્યતા કરી અને અહોભાવ પ્રગટ કરે, સ્તુતિ કરે, એ બધું હોય તો એમાં કાંઈ દોષ નથી. પણ એ સ્વભાવ છે અને એવો સ્વભાવ જ્ઞાનીને હોય છે. જિનેશ્વર ભગવાનની વાણી સાક્ષાત સમુસરણમાં સાંભળી હોય અથવા તો શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા સાંભળી હોય અને પછી પોતાને સમ્યક દર્શન થયું હોય તો હંમેશા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો એવો વિનય હોય જ છે, એમાં કંઈ દોષ નથી. એવો વિનય ન કરવો એવી કોઈ વાત નથી કરી, પણ પોતાના આત્મામાં એ દ્વારા જવાતું નથી. પોતાના આત્મામાં જવા માટે તો પ્રભુની વાણીમાં જેમ માર્ગ બતાવવામાં આવ્યો છે એવા માર્ગનો સ્વીકાર કરવો પડે. પ્રભુની વાણીમાં એમ આવ્યું કે તું શુદ્ધ આત્મા છો અને તારા સ્વરૂપમાં લક્ષ કરીશ તો તને એની પ્રાપ્તિ થશે, તો એને સ્વીકાર્યા વિના માત્ર પ્રભુને પગે લાગીએ, સાક્ષાત પરમેશ્વરને પગે લાગીએ, દર્શન કરીએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ તો એ લાભ ન થાય. અને એ માટે આપણે ઘણી વાર એ ઉદાહરણ આપ્યું છે પેલા વિદ્યાર્થીનું, કે બે વિદ્યાર્થી હતા, એમ એક વિદ્યાર્થી ખૂબ અભ્યાસ કરતો હતો, શિક્ષક જેમ ભણાવે એમ ભણતો હતો, હોમવર્ક બરાબર કરતો હતો અને શિક્ષક મળે સામે તો વિનય કરતો હતો. બીજો વિદ્યાર્થી કાંઈ અભ્યાસ કરતો નહોતો, હોમવર્ક પણ કરતો ન હતો અને વારંવાર શિક્ષકને સલામ માર્યા કરે. દિવસમાં 5 વાર એ શિક્ષક પાસેથી પસાર થઈ અને શિક્ષકને સલામ મારે, હાથ જોડે, આવું જ કર્યા કરે. શિક્ષક એક દિવસ ગુસ્સે થઈ ગયા અને એને કહ્યું કે તું મને આમ સલામ માર્યા કરીશ એથી તું એમ ન સમજતો કે હું તને પરીક્ષામાં પાસ કરી દઈશ. મેં જેમ ભણાવ્યું છે, હું જેમ ક્લાસમાં શીખવાડું છું એ પ્રમાણે અભ્યાસ કર, એ પ્રમાણે હોમવર્ક કર તો જ તું પાસ થઈશ, બાકી મને સલામ મારવાથી તું પાસ નથી થવાનો. એવું જ ભગવાનના દર્શન કરીએ પણ પ્રભુની વાણીને સ્વીકારીએ નહીં, માનીએ નહીં તો મુક્તિ ક્યાંથી થશે? જિનેશ્વર ભગવાને એમ કહ્યું કે તારો આત્મા શુદ્ધ છે અને પૂર્ણ છે, એવા શુદ્ધ પૂર્ણ આત્માનો તું સ્વીકાર કર અને એની દ્રષ્ટિ કર, એનું લક્ષ કર, તો તને મારી જેમ વિતરાગી પરિણામ થશે. તો આ મૂળ વાત, મુદ્દાની વાત, મહત્વની વાત, એ વાતને તો એણે સ્વીકારી નહીં. પ્રભુની વાતને સ્વીકાર્યા વગર પ્રભુને એ પગે લાગે, દર્શન કરે, પૂજા કરે તો ખરેખર એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માન્યા વિના એવા દર્શન પૂજા કરશે એથી શું થશે? બહુ શાંતચિત્તથી વિચારવાની જરૂર છે. ખરેખર તો એ પ્રભુનો વિનય નહીં પણ અવિનય કરી રહ્યો છે. જિનેશ્વર ભગવાનનો વિનય ક્યારે થાય? એમણે જે પરમ સત્ય પ્રકાશ્યું, જે જીનવાણીમાં વાત આવી, જે દિવ્ય ધ્વનિમાં વાત આવી, એનો સ્વીકાર કરીએ તો એમનો વિનય કર્યો કહેવાય. પણ એ વાતને આપણે ઉડાડી દઈએ, એ વાતને માનીએ જ નહીં તો પછી એમાં તો એમની વાણીનો ન સ્વીકાર કર્યો એટલે પ્રભુનો અવિનય થયો. પ્રભુ પ્રત્યે વિનય કોને કહેવાય એ લોકો સમજતા નથી. પ્રભુની વાણીનો સ્વીકાર થવો જોઈએ, એમણે જે કહ્યું છે તે માનીએ તો પ્રભુનો સાચો વિનય થાય છે. માત્ર બે હાથ જોડવાથી પ્રભુ મને આમ આપજો ને તેમ આપજો, એમાં વિનય નથી થતો ભાઈ. ગુરુદેવ કહે છે કે એ પૂજાનો, વિનયનો એવો ભાવ આવે અને એવો ભાવ હોય એમાં કોઈ દોષ નથી. અને જ્ઞાની ધર્મી પણ એમ માનીને જ ભગવાનના દર્શન કરે છે, એમની પૂજા કરે છે કે પ્રભુનો ઉપકાર ઘણો મોટો છે એમ માનીને. પણ સાથે એને તો પ્રભુની આજ્ઞાનો સ્વીકાર છે કે પ્રભુએ જેમ કહ્યું તેમ મોક્ષનો માર્ગ છે. એટલે જ્ઞાનીના અહોભાવ અનુભવ સહિત છે, અજ્ઞાની પોતાના સ્વરૂપને જાણ્યા વિના માત્ર પૂજા ભક્તિના ભાવ કરે છે એ સાચા સ્વભાવ પણ નથી. અહીંયા કહે છે કે જ્ઞાની એમ માનીને જ ભગવાનને ભજે છે, પ્રભુ ઉપકારી છે એવું જ્ઞાની ધર્મીને તો હોય જ છે. આ પૂજા વગેરેની જે વાત આવી એને માટે ગુરુદેવ એક ઉદાહરણ આપીને વાત ઘણી વાર સમજાવે છે. એમના પ્રવચનમાં એમને ઘણી વાર એ વાત લીધી છે, અહીંયા પણ એ વાત લીધી છે કે અત્યારે મૂર્તિ પૂજાની વાતમાં સ્થાનકવાસી મૂર્તિને માનતા નથી, એમને બિલકુલ કાઢી નાખી એ વાત પણ બરાબર નથી. અને આ પ્રતિમા જે છે એની ઉપર આંગી ને મુગટ ને આ બધું જે મૂકવામાં આવ્યું છે એ વાત પણ બરાબર નથી. એટલે એ કઈ રીતે છે એનું એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે એક વાત એવી છે ને
કે એક જણે બીજાને રૂપિયા 100 આપ્યા હશે, હવે એ બે મિત્રો હશે અને એક મિત્રએ બીજા મિત્રને 100 રૂપિયા આપ્યા હશે, તો એ તો મરી ગયા. પછી એમાં એમના છોકરા, તો પેલા એના છોકરાએ પેલા છોકરાને બીજા છોકરાને એને કહ્યું કે ભાઈ મારા પિતાએ મારા બાપાએ તારા બાપને 10,000 રૂપિયા આપ્યા છે, તો તું મને એ પાછા. તો પેલાએ એમ કહ્યું કે હું ચોપડામાં જોઈ અને પછી આપીશ, મારા બાપાનો ચોપડો જે છે, મારા પિતાશ્રીનો જે ચોપડો છે, એમાં હું જોઈશ કે ખરેખર કેમ છે. તો એને ચોપડામાં જોયું તો ત્યાં 100 રૂપિયા નીકળતા હતા. હા, 100 રૂપિયા આપેલા હતા, તો 100 રૂપિયા અંદર એના પિતાએ લખેલા હતા. પણ એને થયું કે જો હું એમ કહીશ પેલાને કે હા 100 રૂપિયા હું કબૂલ કરીશ, તો પેલો એમ કહેશે કે ના 10,000 છે. એટલે એને વાત જ કાઢી નાખી કે ના એ છે જ નહીં, એને એ વાત જ કાઢી નાખી. એવી જ રીતે આ શ્વેતાંબર અને એટલે મૂર્તિ પૂજા એ સ્થાનકવાસી અને વેરાવાસીની અંદર એ રીતે થયું છે. ગુરુદેવ કહે છે કે એમ મૂર્તિ હોય, પણ મૂર્તિ કેવી હોય, વિતરાજી મૂર્તિ હોય, એને આંગળી ને મુગટ ને હાર ને આ બધું ન હોય. એ જિનેશ્વર ભગવાનની મૂર્તિ છે, એ વિતરાગ સ્વરૂપની પ્રતિમા તમે બનાવી છે, તો સ્થાપના નિક્ષેપની અંદર એ બધું ન હોય. એટલે આટલું બધું એમાં વધારે પડતું થતું હતું, એટલે સ્થાનકવાસીએ તો પછી એમ કરીને મૂર્તિ જ કાઢી નાખી, ઉડાડી દીધી. શ્વેતાંબરોએ આ બધું ચડાવ્યું અને એમાં વધારે લાગ્યું, એટલે સ્થાનકવાસીએ પછી મૂર્તિ જ ઉડાડી દીધી. બે ખોટા, ગુરુદેવ કહે છે કે એમ પણ ન હોય, પ્રતિમા હોય ને પ્રતિમાની પૂજા પણ હોય. શાશ્વત જીનબીમ અકૃત્રિમ, એટલે કૃત્રિમ નહીં, કોઈએ બનાવેલા નહીં એવા શાશ્વત જીનબીમ તો દેવલોકમાં પણ છે અને ત્યાં પણ દેવો પૂજા કરે છે, ઇન્દ્ર પણ પૂજા કરે છે. પણ એ જીનબીમ કેવા હોય, વિતરાગી પ્રતિમા હોય, એ વિતરાગી પ્રતિમા હોય, એની ઉપર આ આંગળી ને મુગટ ને હાર ને ફૂલ ને આ બધું ન હોય પ્રભુ. એ વિતરાગતાની મૂર્તિ છે ને, વિતરાગતાની મૂર્તિ જ હોય, એવી જ હોવી જોઈએ. જીનેશ્વર ભગવાનના વિતરાગી સ્વરૂપને દર્શાવનારી પ્રતિમા છે, એની ઉપર આ બધું ન હોય. તો આ તો એક વાત લીધી અહીંયા ગુરુદેવે, પ્રતિમાની વાત લીધી, મંદિરમાં જે છે એની વાત લીધી. કહે છે કે દેવળમાં જ દેવ છે, દેવળમાં જ, કયા દેવળમાં, ખરેખર તો દેહ દેવળમાં દેવ છે, પણ બધા શું માને છે કે આ બહાર મંદિરમાં જ દેવ છે, દેવળમાં જ દેવ છે, દેહ દેવળમાં નહીં એમ બધા માને છે. પણ દેવળમાં તો ભગવાનની મૂર્તિ છે, પણ સાક્ષાત દેવ તો દેહ દેવળમાં બિરાજે છે એમ કોઈ જોતું નથી અને માનતું નથી. આ મોટી ભૂલ છે. સમ્યક દ્રષ્ટિ સદાય જાણે છે અને માને છે કે જ્યારે હું અંતરદ્રષ્ટિ કરું છું ત્યારે મને મારો આત્મા જ જણાય છે અને એ આત્મદર્શન જ નિર્વાણનું કારણ છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ મુક્તિનું કારણ છે. એક બીજો દાખલો આપીને ગુરુદેવે વાત સમજાવી છે કે જેમ સિંહની મૂર્તિને જોઈને મને ખાઈ જશે એમ માને તો એ મૂર્ખ કહેવાય, એ મૂંડ કહેવાય. સિંહની બરાબર મૂર્તિ બનાવી હોય સરસ એકદમ, તો પણ કોઈ એમ માને કે આ સિંહ મને ખાઈ જશે એમ માને તો એ મૂંડ છે. તેમ ભગવાનની મૂર્તિ, જીનેશ્વર ભગવાનની મૂર્તિ મને સંસાર સમુદ્રમાંથી તારી દેશે એમ માને, સંસાર સમુદ્રમાંથી મને તારી દેશે એમ માને તો તે પણ મૂંડ છે. મૂર્તિ ક્યાંથી તારી દે? જ્ઞાની જાણે છે કે સિંહનો આકાર અને આ સિંહની જે મૂર્તિ બનાવવામાં આવી છે તો એ ભય દેખાડવા માત્ર આ મૂર્તિ છે, તે ખરેખર સિંહ નથી, અને તે સિંહનું જ્ઞાન કરાવવામાં નિમિત્ત માત્ર છે, એ સાક્ષાત સિંહ નથી. અને એ સિંહ મને ખાઈ જાય કે મારી નાખે કે કાંઈક પણ મારું કરે એમ શક્ય જ નથી. તેમ ભગવાનની પ્રતિમા ભગવાન કેવા હતા તેનું સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. ત્યાં ભગવાનનું સ્વરૂપ તો નથી, પણ એ સ્વરૂપ એને શાસ્ત્ર દ્વારા જેવું જાણ્યું હતું તો એવું એને ત્યાં સ્મરણ કરવામાં નિમિત્ત કારણ છે. ભગવાનનું સ્મરણ કરાવે છે, માટે મૂર્તિને મૂર્તિ માનવી, પરમાત્મા ન માનવા, તે યથાર્થ જ્ઞાન છે. અંદર બિરાજે છે તે પરમાત્મા છે, પોતાની અંદર જે બિરાજમાન છે તે પરમાત્મા છે,
આ યોગસાર ત્યાં સભામાં પહેલી વખત વંચાતું હતું એટલે ગુરુદેવે એમ કહ્યું કે અહીંયા સોનગઢમાં આ પહેલી વાર વંચાય છે. વ્યવહાર ખરેખર અસત્યાર છે, તે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બતાવતો નથી. દાખલા તરીકે નારકી મનુષ્ય પશુ દેવ આદિ છે તે આત્મા છે એમ વ્યવહારથી કહેવાય, પણ ખરેખર નિશ્ચયથી તે આત્મા નથી. તે શરીરમાં રહેલું જ્ઞાનમય છે તે આત્મા છે. આ બધાને આપણે એમ કહીએ કે આ આત્મા આત્મા, પણ એ તો બધા જે દેખાય છે એ તો બધા શરીર છે, પણ એ શરીરની સાથે રહેલો જે જ્ઞાન સ્વભાવી છે તે ભગવાન આત્મા છે. માટે જ્ઞાની પોતાને મનુષ્ય પણ માનતા નથી, દેવ હોય જ્ઞાની તો દેવ પણ માનતા નથી. એટલે જે પર્યાય છે એ રૂપે પોતાને માનતા નથી. દેવ મનુષ્ય તિર્યંત નારકીમાં રહેલો સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને એ ગતિરૂપ માનતો નથી, અને જે શરીર મળ્યું છે એને પણ પોતાનું માનતું નથી. પોતે સાક્ષાત ભગવાન છે, પોતે શુદ્ધ આત્મા છે, પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે તેમ જ્ઞાની ધર્મીતો માને છે. સર્વજ્ઞ પરમાત્મા વ્યવહારને અસત્યાર્થ અને નિશ્ચયને સત્યાર્થ કહે છે. સમયસારની 11મી ગાથામાં આ વાત આવી છે. એ વાત એટલા માટે કરી છે કે ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે, અને આ વાત સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધણીમાં આવી છે. જિનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ અનેક નય દ્વારા પ્રકાશ્યું છે. એમાં દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી બધી જ વાત કહેવામાં આવી છે. દ્રવ્યાર્થિક નયથી વસ્તુ સ્વરૂપ જે જણાવવામાં આવ્યું છે એને મુખ્ય કરી, અને જે પર્યાર્થિક નયથી જે વાત કહેવામાં આવી છે એને ગૌણ કરવી તો સ્વરૂપનું લક્ષ થશે, પણ પર્યાયને મુખ્ય કરીને જો રહ્યો છે તો એનું લક્ષ દ્રવ્ય તરફ જશે પણ નહીં. એટલે બધો જ વ્યવહાર જે પર્યાર્થિક નયનો વિષય છે એ બધો વ્યવહાર એને ગૌણ કરવો, એટલે એને ગૌણ કરવા માટે અને દ્રવ્યાર્થિક નયથી પોતાનું દિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને મુખ્ય કરવા માટે ત્યાં 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર છે બધો અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, અને નિશ્ચય છે તે જ ભૂતાર્થ છે, તે જ આદરણીય છે. સર્વજ્ઞ પરમાત્મા વ્યવહારને અસત્યાર્થ અને નિશ્ચયને સત્યાર્થ કહે છે. સર્વ સંસારી જીવ ભૂતાર્થ નિશ્ચય જ્ઞાનથી બહુ દૂર છે. સંસારી જીવ નિશ્ચય જ્ઞાનથી બહુ દૂર છે, એને ખૂબ અભ્યાસ કરવાની જરૂર છે. મોટો ભાગ તો વ્યવહાર અને નિમિત્તને વળગ્યો છે. સંસારી જીવના ઘણા લોકો, મોટાભાગના લોકો તો એ વ્યવહારમાં જ રોકાઈ ગયા છે. એમની દ્રષ્ટિ નિમિત્ત આધીન છે, પર્યાય સિવાય બીજું કાંઈ લક્ષ્ય કરતા નથી, દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી. વ્યવહારથી નિશ્ચય પમાશે એટલે સ્વભાવ દ્વારા ધર્મ થશે એવી એમને માન્યતા છે. પર્યાયની દ્રષ્ટિ કરી અને બહાર પર્યાયમાં જે છે એને જ ધર્મ માની રહ્યા છે. એટલે કહે છે કે વ્યવહારથી નિશ્ચય પમાશે એટલે કે અસત્યથી સત્ય પમાશે એમ માની અને એને વળગ્યા છે. ભૂતાર્થ ભગવાન આત્મા અખંડ આનંદ પ્રભુને જોનારા બહુ થોડા છે. ભૂતાર્થ જે હંમેશા છે, કાયમ છે, જે વસ્તુનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એવા પોતાના ભગવાન આત્માને જે અખંડ છે, અભેદ છે, એવા પ્રભુને જોનારા, એનું દર્શન કરનારા તો બહુ થોડા છે. નિશ્ચય સમજ્યા વિના વ્યવહારને માનનારા ક્યારેય સત્ય પામી શકતા નથી. નિશ્ચય વિનાની એકલી પર્યાયની દ્રષ્ટિ અને એમ કરતા જીવન પૂરું કરી નાખે, શુભભાવને કારણે પુણ્યનો બંધ અને અશુભભાવને કારણે પાપનો બંધ કરી અને ભવના ભ્રમણ કરે, તો આ રીતે આ 45મી ગાથાનો વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો વિચાર કરીએ. તો શુભધામ બોલીએ. સુખના